નમસ્કાર મિત્રો, મારું નામ તરલ સર છે અને આજે આપણે જોવાના છે ટકાવારી. ઇંગ્લિશમાં કહેવાય છે પર્સન્ટેજ. જે લોકો તૈયારી કરતા હશે અને મેથ્સનું પેપર જોયું હશે બહુવાર, તમને આઈડિયા હશે કે આ ચેપ્ટર સૌથી અગત્યનું ચેપ્ટર છે મેથ્સમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ મેથ્સ. એનું કારણ છે, એક તો આ ચેપ્ટરના પ્રશ્નો બહુ પૂછાય છે અને આ ચેપ્ટરના આધારે બીજા બહુ બધા ચેપ્ટર થઈ શકે છે શોર્ટકટમાં કરવા હોય તો. એટલે જો તમને ટકાવારી આવડશે તો તમે નફો નુકસાન કરી શકશો, સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કરી શકશો, અમુક જગ્યાએ ગુણોત્તરમાં ટકાવારી વપરાય છે, પછી હવે તો ગ્રાફ પણ પૂછાય છે, બરાબર ને? આ વખતે ડીવાયએસઓમાં સ્તંભલેખનો ગ્રાફ હતો તો ગ્રાફ પૂછાય છે, એમાં ટકાવારી વપરાય છે. બહુ બધા ચેપ્ટર્સ એવા છે જ્યાં ટકાવારીનો ઉપયોગ થાય છે. જો ટકાવારી આવડતું હશે, ટકાવારી સ્કૂલમાં કર્યું છે કે સાહેબ આવડે છે, એવું ટકાવારી નહીં, ટકાવારી શોર્ટમાં ગણવી, બરાબર? એવા અઘરા અઘરા પ્રશ્ન પૂછ્યા હશે, એમાં એક એક બે બે સ્ટેપમાં આન્સર આવી શકે. તો ટકાવારી બહુ જ અગત્યનું ચેપ્ટર છે, બહુ ધ્યાનથી જોજો. એકદમ બેઝિકથી શરૂ કરવાનું છું, હાઈએસ્ટ લેવલ સુધી લઈ જવાનું છું. બહુ બધા અલગ અલગ વેરાયટીઝના પ્રશ્ન છે, બહુ લાંબો ચાલવાનું છે ટકાવારી, એટલું અલગ અલગ પાર્ટ્સમાં કરીશ. કદાચ 6-7 વિડીયો બનાવવા પડશે એવું લાગે છે મને. તો આજે આપણે શરૂ કરીએ છીએ એકદમ બેઝિક, કે ટકાવારી હોય શું, ટકાવારી કોને કહેવાય, અને ટકાવારીમાં બેઝિક પ્રશ્નો કે તમારે આગળ વધવું હોય તો તમને શું આવડવું જોઈએ, બરાબર? આપણે શરૂ કરીએ. ચલો મિત્રો, તો ટકાવારીનો મતલબ શું? પહેલા તો જ્યારે પણ પ્રશ્ન આવે કે ટકા શોધો, તો ટકા એટલે સમજવાનું 100માંથી. જ્યારે કોઈ પણ સંખ્યા 100માંથી ગણવામાં આવે એને કહેવાય ટકા. આપણે સ્કૂલમાં શું કહેતા હતા, તમે એવું દિવસ સાંભળ્યું કોઈ દિવસ કે મારા 110 ટકા આવ્યા? પોસિબલ જ નથી, કારણ કે ટકા 100માંથી જ હોય. એટલે કુલ ટકા કેટલા હોય? હાઈએસ્ટ ટકા 100 હોય. તો 100થી મોટા ટકા ના હોય એવું પણ નથી, 100થી મોટા ટકા પણ હોઈ શકે, પણ કોઈના ગુણ કહેવાના હોય કે મારા કેટલા માર્ક્સ આવ્યા કે કેટલા પર્સન્ટ આવ્યા, તો એ 100થી વધારે ના થઈ શકે. કારણ કે 100 ટકાને આધાર લેવામાં આવ્યો છે, તો આધારથી વધુ કોઈ વસ્તુ ના હોય. હવે આ બધું શું છે તમે સમજો ધ્યાનથી. તો ટકાવાળી એટલે 100માંથી, જ્યારે કોઈ પણ સંખ્યાને 100માંથી ગણો એટલે ટકા થાય. એક એક્ઝામ્પલ લઉં, ચલો ધારો કે 200 માર્કનું પેપર હતું અને તમારા માર્ક્સ આવ્યા છે 60 માર્ક્સ. કુલ 200 માર્કમાંથી 60 માર્ક્સ આવ્યા, તો તમારે ટકા શોધવા હોય તો મેં તમને શું સમજાયું, ટકા એટલે 100માંથી. તો 100માંથી કેટલા આવ્યા હોય મિત્રો? 200માંથી 60 હોય તો 200માંથી 100 મેં જો 100 માર્કનું પેપર ફેરવી દીધું તો આનું અડધું કરી દીધું. તો આનું એ તમે અડધો કરી દો તો કેટલા થઈ જાય? તો આ 30 તમારા ટકા કહેવાય. તો તમારા માર્ક્સ 30 નથી, માર્ક્સ તો તમારા 60 છે, ટકા તમારા 30. કોઈ પણ સંખ્યાના 100માંથી તમે શોધો એટલે આ ટકા થઈ જાય. તો ટકામાં જવાબ લાવવા માટે 100ની જરૂર પડે છે, બરાબર? ચલો આગળ વધીએ ધીમે ધીમે, બરાબર. હવે શું કહેવા માંગુ છું તમે જુઓ, કે કોઈ પણ ગુણોત્તર હોય, ગુણોત્તર આને કહેવાય 4:5 ગુણોત્તર. કોઈ પણ દશાંશમાં હોય, કોઈ ડેસિમલમાં સંખ્યા હોય 0.2, બરાબર, ગુણોત્તર હોય કે ડેસિમલ હોય, મારે આને ટકામાં ફેરવવું હોય તો હંમેશા ગુણ્યા 100 એટલે સમજી લેવાનું કે આ શેમાં ફેરવાઈ ગયું, 100માંથી ફેરવાઈ જાય છે. અહીંયા પણ મારે આને ફેરવવું હોય ટકામાં તો ગુણ્યા 100. તો જ્યારે પણ ગુણ્યા 100 આવે આની પાછળ ટકાનો ચિહ્ન લાગી જાય, જવાબ તમારો ટકામાં જાતે જ આવી જાય. તો આ મારે સોલ્વ કરવું હોય તો 5 20 અને 20 × 4 એટલે આ 80 ટકા કહેવાય. તો 4:5 ગુણોત્તર ટકામાં કેટલા કહેવાય? 80 ટકા કહેવાય. આવી રીતે 0.2 ગુણ્યા 100 કરશો તો આ કાપીને, અથવા ડાયરેક્ટલી આપણને આવડે છે કે જ્યારે ગુણ્યા 100 હોય તો પોઈન્ટ રાઈટમાં જાય, તો આ થઈ જાય તમારા 20 ટકા. તો 0.2 જે છે ટકામાં કેટલા કહેવાય? 20 ટકા કહેવાય. તો કોઈ પણ ગુણોત્તર હોય કે ડેસિમલ હોય, ટકામાં ફેરવવું હોય, કોઈ પણ પ્રશ્નમાં એવું કીધું કે ટકામાં જવાબ શોધો, તો હંમેશા ધ્યાન રાખવાનું કે તમે જે પણ કરો છો કેલ્ક્યુલેશન એમાં ગુણ્યા 100 પાછળ આવવું જ જોઈએ, નહીં તો જવાબ તમારો ટકામાં ના આવ્યો કહેવાય, બરાબર? એટલે ટકામાં જ્યારે જવાબ જોઈએ તો ગુણ્યા 100 યાદ રહેશે. આગળ વધવું, ચલો હવે ઊંધું કરવું છે. ટકા આપ્યા છે કે ભાઈ 40 ટકા, આ રીતે લખાય, આ 40 ના ટકા. હવે મારાને ગુણોત્તરમાં ફેરવવું હોય તો ઊંધું કરી દેવાનું. ભાઈ ટકા કરવા માટે શું કર્યું? ગુણ્યા 100, ગુણોત્તર કરવા માટે ભાગ્યા 100, બરાબર ને? સહેલું છે. તો ભાગ્યા 100 કરો તો આ ટકાનો ચિહ્ન જતો રહે, તો આ તમારો ગુણોત્તર આવી જાય. કેટલો આવી જશે? 2:5 20 2 20 5. આવી રીતે જ 20 ટકા કીધું હોય, આ મારે કાઢવું હોય તો ભાગ્યા 100, તો પોઈન્ટમાં પણ શોધી શકું, આ કહેવાશે 0.2. એટલે ગુણોત્તરથી ટકા બનાવવા હોય તો ગુણ્યા 100, અને ટકામાંથી ગુણોત્તર બનાવવા હોય તો ભાગ્યા 100, બરાબર? એ ટકા તમારે કાઢવા હોય, ટકાનું ચિહ્ન કાઢી નાખવું હોય,
તો ભાગ્યા 100 કરી દેવાનું, બરાબર? તો ફાઇનલ કન્ક્લુઝન શું થયું આપણે શીખ્યા એનું? બહુ સિમ્પલ વસ્તુ છે, તમને લાગશે કે સાહેબ આટલી આટલી વસ્તુ આવડે છે તરત આગળ જાઓ, એવું નથી કરવું મિત્રો. દરેક સ્ટેપ બાય સ્ટેપ મને જવા દો, એટલી મજા પડશે, તમને ચિંતા ના કરશો, દરેક સમ શોર્ટેસ્ટ વેથી આવડશે. પણ આ બધું બેઝિક છે, બેઝિક જેટલું સ્ટ્રોંગ છે, એક્ઝામમાં કેટલા પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે તમે ક્યાંય ફસાશો નહીં મિત્રો, બરાબર? ચાલો તો ગુણોત્તરમાંથી ટકા કરવું હોય તો ગુણ્યા 100 અહીંથી અહીંયા જવું હોય, અને ટકામાંથી ગુણોત્તરમાં આવવું હોય તો ભાગ્યા 100, આટલું યાદ રાખવાનું છે, યાદ હશે. હવે તમને ગણતરી કરવા શીખવાડું. હવે આપણે ભાગ વાઇઝ છે, શું હોય ભાગ વાઇઝ કરીએ છીએ કે પહેલો ભાગ, તો આ તો બેઝિક હતું, આ કોઈ ભાગ નહોતો, આ ખાલી જાણવા જેવું ટકા વિશે. હવે ભાગ એક, બરાબર, ટકા કેવી રીતે શોધાય, બરાબર ને? ટકા કેમના શોધવા, બરાબર? ચલો શું પ્રશ્ન છે જુઓ. હવે તમારે કંઈક આવું શોધવું છે, 22% ઓફ 320, ગુજરાતીમાં 320 ના 22%, બરાબર? આટલું તો તમને ફાવશે, વાંધો નહીં આવે. 320 ના 22%, સ્કૂલમાં આપણે શું શીખ્યા ને અત્યારે મેં તમને શું શીખવાડ્યું, ભાઈ ટકા કાઢવા હોય તો આ 22, આ ટકા કાઢી નાખવા હોય તો નીચે 100 આવે, અને ગુણ્યા પછી 320, અને પછી આવી રીતે કાપીને આ 2, 5, 2, 16 ગુણ્યા કરીને ભાગ્યા 5 કરવું પડે. આ રીત સ્કૂલમાં શીખ્યા હતા, અને જનરલી જેને ટકા ના આવડતો આવી રીતે ગણીએ છીએ આપણે, બરાબર ને? પણ આપણે જે પરીક્ષા છે એમાં ટાઈમની બહુ રસાકસી છે મિત્રો, ટાઈમ બચાવવાનો છે, આવી રીતે કરશું તો મેર જ નહીં પડે. તો આપણે શું કરવાનું છે હવે સમજો, મારે શોધવાનું શું છે, 22% શોધવાના છે. 22% કઈ સંખ્યાના? આ સંખ્યાના. એટલે આ પ્રશ્ન માટે મારો હીરો કોણ? 320, એવું યાદ રાખો. તો આધાર એટલે હીરો, આપણે એવું કહીએ છીએ, 320 મારો આધાર છે કે હીરો છે, એટલે આના મારા 22% કરવાના. મારા 22% શોધવાના છે, કોઈ સંખ્યા તો જોઈએ, કઈ સંખ્યાના? 320 ના. તો 320 તમારો આધાર કહેવાય. તો જે પણ આધાર હોય એ ટકામાં કેટલા ટકા હોય? 100% હોય મિત્રો, આધાર એટલે 100%. તમને હું એવું કહું કે ભાઈ 100% શોધો તો 320 ના, તો તમારે શું કહેવાનું, ભાઈ 100% એટલે તો આખે આખો જ થાય, 320 નો 100% ભાગ એટલે આખે આખો ભાગ, એટલે 100% એટલે શું કહેવાય? આધાર કહેવાય. તો દરેક પ્રશ્નનો આધાર તો જુદો જુદો હોય. કોઈ નવો પ્રશ્ન આવી જાય, તમને કહું 25% શોધો 600 ના, તો 600 તમારો આધાર થયો. તો 600 પોતે કોણ છે? પ્રશ્ન માટે 100% છે. તો તમને આ સંખ્યાના 100% કીધા હોય તો તમે શું શોધવાનો છો? 320 શોધવાનો છો, પાક્કું? ડન, ઠીક છે. હવે મારે ક્યાં જવાનું છે? 22%. હવે જો 22% માટે શું કરવું જોઈએ, જો મારે હું શું કરું છું સ્ટેપ બાય સ્ટેપ. હવે ધારો કે મારે 10% શોધવા હોય તો, 320 ના 10% શોધવા હોય તો જો અહીંયા લખું છું ટકા અને અહીંયા લખું છું વેલ્યુ, બરાબર? સંખ્યા અને ટકા, 100% એટલે પૂરેપૂરી સંખ્યા. હવે મારે આના 10% કરવા હોય તો તમે જો 100% માંથી 10% કેમનું પહોંચાય? 100 માંથી 10 પહોંચવું હોય તો તમારે ભાગ્યા 10 કરવું પડે. તો એવી રીતે જ અહીંયા પણ તમારે જો 10% શોધવા હોય તો અહીંયા તમે ભાગ્યા 10 કર્યું તો અહીંયા ભાગ્યા 10 કરો તો શું થઈ જાય? 32 થઈ જાય. એટલે મને આના 10% પૂછ્યા હોય તો 32 થાય. આવી રીતે અહીંયા 425 વખત તો મારું 42.5 થાય, ભાગ્યા 10 કરો એટલે 10% આવી જાય કોઈ પણ સંખ્યાના. આવી રીતે મારે શોધવું હોય ભાઈ 1% કેટલો, ભાઈ 320 ના 1% શોધો તો 100 થી 1% કેમનો બને? 100 થી 1 પહોંચવું હોય તો ભાગ્યા 100 કરવું પડે. તો એવી રીતે 320 થી તમારે ભાગ્યા 100 કરવું પડશે મિત્રો. અહીંયા ભાગ્યા 10 હતું તો ભાગ્યા 100 કરો, આને 100 થી ભાગ પાડો તો 2 પોઈન્ટ આવી જાય. તો પોઈન્ટ ક્યાં આવશે? આ જવાબ આવશે, 3.2. બહુ સહેલી વસ્તુ છે, એટલે તમને ભાગ પાડતા આવડવા જોઈએ, ધીમે ધીમે આવડશે. 10% એટલે ભાગ્યા 10, 1% એટલે ભાગ્યા 100, બહુ સહેલું છે, બરાબર ને? આગળ વધીએ ધીમે ધીમે. ચલો તો કોઈ પણ સંખ્યા જે આપી છે એ મારો આધાર છે, એ પોતે મારા 100% છે, બરાબર? ચલો તમને હું કહું કે ભાઈ આના 50% શોધજો, તો તમને મગજમાં આવી જવું જોઈએ ભાઈ આ પોતે 100% હતા તો 50% તો આના અડધા જ થતા હશે. 100%ના અડધા 50% થાય, તો આના અડધા શું થાય? 160 તમારો 50% કહેવાય. તમારે શોધવું હોય 25%. હવે 25% મગજમાં આવું જોઈએ, હવે 25% એટલે 100 નો 4th ભાગ થાય, અથવા 50% ના અડધા થાય. તો 50% શોધ્યા પછી અડધા કરો, અથવા આનો ડાયરેક્ટ 4th ભાગ કરો, આનો 4th ભાગ 4 થી ભાગ પાડશો તો 80, આ તમારા 50% કહેવાય.
તો આવી રીતે ધીમે ધીમે કરીને તમે 10% સુધી પહોંચી શકો અને તમારી ગણતરીનો સમય બચી શકે છે. જો હવે મારે શોધવાનું હતું એ ટાર્ગેટ કરું, મારે શોધવાનું શું છે આના 22%. હવે 22% આમ ના થાય સેલી રીતે, 10% 10% અને 2% થઈ ગયા 22. 10 10 2 કોના? આના. આ મારો આધાર છે, આ સંખ્યાની ગણતરી કરવાની, બીજા કોઈની નહીં. 10% શું થાય? આના 32 થાય. બીજા 10% શું થાય? ફરી 32 થાય. આના 10% ના કરતા 10% આના જ, ફરી 10% આના જ. તો 10 આના, ફરી 10 આના. 1 હવે 2%. હવે 2% કેમ ના કરું? 1% કરું પછી ડબલ કરી દઉં. આના 1% શું થાય? 3.2 થાય. તો 3.2 ના ડબલ કરી દઈએ તો 6.4 થાય. મિત્રો તો જો આ 10 10 ને 2 થઈ ગયું 22%. હવે પેલું કાપવું એના કરતાં સહેલું પડે કે ના પડે? પડે ને, બરાબર. ધીમે ધીમે તમે જોજો, ઓરલી થશે, પેન ઘસવી નહીં પડે. હવે ટોટલ મારીએ તો 4 6 4 10 ને 70.4 તમારો જવાબ. સહેલું છે. આવી રીતે અમુક ટકાવાળી તમને ગણતરી કરતા આવડવી જોઈએ અને અમુક વસ્તુ તમને ગુણોત્તર યાદ કરાવવાનો છું. મિત્રો 25% કીધું હોય તો 4th ભાગ, 37.5 કીધું હોય તો 3/8, 62.5 કીધું હોય 62.5 તો 5/8. આ બધું યાદ રહેવું જોઈએ. ધીમે ધીમે યાદ રહેશે ને કેવી રીતે યાદ કરવાનું એ શીખવાડીશ. બરાબર, ધીમે ધીમે વધીએ છીએ આગળ. ચલો, અમુક સંખ્યાના હજુ આપણે ટકા શોધી લઈએ. તો આ ચાલી રહ્યો છે ભાગ નંબર 1, બરાબર. ચલો અમુક પ્રશ્નો કરીએ સારા સારા આપણે. ચલો ધારો કે આપણે શોધવું છે 19%. 19% ઓફ 480 લઈ લઈએ, બરાબર. બીજો એક પ્રશ્ન લઈ લઈએ, આપણે શોધવું છે 89%. 89% 850 લેટસે, બરાબર. આ બંને સંખ્યા ટ્રાય કરીએ પછી આગળ વધીએ ધીમે ધીમે. ચલો હવે મારે આના શોધવા છે કેટલા? 19%, બરાબર. તો આના 19 માટે જો મગજ એવું દોડે કે સાહેબ 10% શીખવાડે પછી 9% કરવા હોય તો 1% કઈ 9 પહોંચીએ, એવું ના કરશો. 19% છે, 20% શોધી લઈએ. 10 ને 10 20 માંથી 1% બાદ કરી દઈએ તો આના 10% શું થાય? 10% થાય 48. બીજા 10% થશે 48. આ પહોંચી ગયા તમે 20. 20% કેટલું થશે? 96. તો 1% બાદ કરી દઈએ ને મિત્રો તો આનો 1% શું થાય? 4.8. 4.8 તમે બાદ કરી દો તો જવાબ આવી જાય છે. તો પ્લસ માઇનસ કરીને જેમ પહોંચ્યો એ પહોંચી શકાય. પ્રેક્ટિસથી તમને થોડું આવડશે કે કીધું હોય 29 તો મગજમાં આવી જાય 30 - 1, કીધું હોય 35 તો 10 10 10 ને 5, કેમકે 5% કાઢવા બહુ સહેલા છે. 10% આવડે તો 10%ના અડધા જ 5% થાય, બરાબર. આવી રીતે પ્રેક્ટિસથી તમને ધીમે ધીમે 10% સુધી બહુ ઇઝીલી પહોંચી શકશો, બરાબર. ચલો બાદ કરવા હોય તો 2 5 1 તો 91.2 તમારો જવાબ આવશે, ઠીક છે. ચલો આ ટ્રાય કરીએ આપણે. તો 850 ને 89%, તો 89 માટે મગજ પાછું એવું દોડશે કે 10 10 કરીને 90 પહોંચી જાય પછી એક બાદ કરી દઈએ, એવું નહીં કરવાનું મિત્રો. આ પોતે 100% છે, આમાંથી 11% બાદ કરી દઉં તો સહેલું પડે. જો જ્યારે 10% મોટા હોય ને તો બાદનું વિચારો ને. મારે આ સંખ્યાને 95% કરવા હોય તો 90 ને પછી 95 નહીં કરું, હું શું કરીશ? 5% બાદ કરી દઉં આમાંથી. આ પોતે 100% છે તો 100%થી કેટલા ટકા ઓછા કરવાના છે? મારે 11% જ ઓછા કરવાના છે ને. તો આના 11% જ બાદ કરો ને. આ પોતે 100%. જો હવે 10% શું થશે? 85. 1% શું થશે? 8.5. આ બંનેને ઉમેરી દઈએ તો આ 11% કહેવાય. 11% આના આટલા થતા હશે, જોઈ લો કેટલા. 13 અને 93.5. તો આ સંખ્યામાંથી આટલા બાદ કરી દઉં તો 100%માંથી તમે 11% બાદ કરો, 89% આવી ગયા મિત્રો. આ પદ્ધતિથી કરવાનું, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો, બહુ મજા આવશે. તો 850માંથી શું બાદ કરી દઈએ આપણે? 93.5 બાદ કરીએ તો અહીંયા 5, ઉપર 9 આવશે, અહીંયા 14 આવશે, અહીંયા 7 આવશે, બાદ કરશું તો 6, અહીંયા 5 અને 7. આ તમારો જવાબ. ધીમે ધીમે ખબર પડશે, મજા આવે છે મિત્રો. આગળ વધીએ. ચલો તો 10% એટલે સમજો કે જે મને મૂળ રકમ આપી છે એ મારા 100% છે. પછી ત્યાંથી જ મારે 10 20 30 40 આવે તે પહોંચવાનું ધીમે ધીમે, બરાબર. અને જે પૂછ્યા છે 89 તો ત્યાં સુધી પહોંચવાનું. બહુ મોટી સંખ્યા હોય તો બાદ કરવાના. 85 કીધું હોય તો 5% બાદ કરી દો. 99% શોધવાના હોય તો માત્ર 1% બાદ કરી દેવાનો, બરાબર છે, ઠીક છે. ચલો મિત્રો હવે તમને સમજાવું છું કે અમુક ટકાના ગુણોત્તર કેમ યાદ કરવા. જો તમને એક પ્રશ્ન કહું એનો જવાબ તમે શોધશો તો બહુ સમય લાગશે, પણ એનો ગુણોત્તર યાદ હશે ને તો બહુ સેકન્ડ્સમાં થઈ જશે, એવું તમને સમજાવું. પ્રશ્ન લખું પછી. ચલો ત્રીજો એક પ્રશ્ન હું તમને કહું છું કે તમારે શોધવાના છે 37.5% ઓફ 880. 880 ના 37.5% શોધવાના છે, બરાબર. ચલો
પછી તમારે શોધવું છે, અથવા સહેલા સહેલા લઉં છું, અઘરા નથી લેવા, અઘરા આગળ કરશું ધીમે ધીમે આપણે. 16:2:3 ઓફ 672 આ બે પ્રશ્નમાં લઈ લીધા. હવે જોઈને એવું લાગે છે કે આના ટકા શોધવા, શોધાઈ તો જશે પણ બહુ સમય લાગશે. સાચી વાત છે, ટ્રેડિશનલ વેથી જઈશું સમય લાગશે, કારણ કે આના 37.5% કરવા હોય તો 10 આપણે શું મગજમાં આવશે, જો આવું કંઈ કરીશું આપણે, 10% પછી કેટલા બચ્યા, 7.5%, પછી શું કરવાનું, 7% પહોંચવાનું અને પછી 0.25% કરવાનું, અને આ બધાનું ઉમેરીશું તો જવાબ આવશે. સાચી વાત છે, ટ્રેડિશનલ વેથી આવું જ જવું પડશે પણ બહુ સમય લાગશે. 10% કાઢવા સહેલા છે પણ 7% શું કરવું પડશે, પાછો 1% કરી ગુણ્યા 7, અને 0.25% માટે 1% જે આવ્યું એનું અડધું, બહુ સમય લાગશે મિત્રો. તો જો તમને આનો ગુણોત્તર યાદ હશે, અને આ જે ટકા છે ને એ મેં જાણી જોઈને લખ્યા છે, જેમ તેમ નથી લીધા, આવા બધા ટકા જ પરીક્ષામાં આવે છે, તમે જોઈ લેજો પ્રિવિયસના પેપર, આવા ટકા જ પરીક્ષામાં આવશે. તો આવા ટકા એમને જે પૂછ્યા છે ને જાણી જોઈને પૂછ્યા છે, જાણી જોઈને એટલે એમનો ગુણોત્તર હોય. ગુણોત્તર એટલે હું તમને સમજાવું, આગળ તમને એ જ લેવાનો છું અને આગળ, કે ગુણોત્તર શું હોય સમજો. આના ટકા જે છે ને આનો ગુણોત્તર મને યાદ છે કે આનો ગુણોત્તર થાય છે 3:8 ઓફ, એટલે મેથ્સમાં ગુણાકાર થાય, ઇન્ટુ 880. તો જોઈ લો, 8 1 1 0, તો જવાબ તમારો 330. કેટલા સેકન્ડ લાગ્યા બોલો, આ તો લખ્યું એટલો સમય લાગ્યો, મગજમાં યાદ હોય કે 3:8, 8 થી કાપો 110, 110 ગુણ્યા 330, કેટલી વાર લાગી બોલો મિત્રો. તો આ ગુણોત્તર યાદ હતો. હવે ગુણોત્તર શું છે સમજો, કંઈક નવું નથી, ગયા જાદુ નથી કર્યું મેં. જોજો, આ ટકા મેં તમને શું સમજાવ્યું, ટકા કાઢવા નીચે 100 આવે, આને હું સોલ્વ કરું તો 37 × 2 + 1 કેટલા થશે, 74 + 1 = 75 થશે. અહીં લખું છું જોજો, તો 75/2 અને પાછળ હતું ટકા, આ ટકા કાઢી નાખીએ તો નીચે શું આવી જાય, 100 આવી જાય. તો 25 3 25 4 કેટલા થયા, 3 × 8. તો કે સાહેબ આટલું બધું યાદ ના રહે, અલ્યા ભાઈ ગોખવાનું નથી, હમણાં સમજાવું છું બરાબર, હમણાં સમજાવીશ, બધું જ ખાવું પડશે, જોઈને જ કહી દેજો, ઓ સાહેબ આ તો આટલા ટકા જ થાય છે, સાહેબ આ તો 2:9 જ થાય, સાહેબ આ તો 5:7 જ થશે, સાહેબ આ તો 3:4 જ થશે, એ તમે કહેશો મને સામેથી બરાબર, એવી રીતે મજા પડશે ધીમે ધીમે, ચિંતા ના કરશો. આ ગુણોત્તર હું તમે યાદ કરતા શીખવાડવાનો છું, કેવી રીતે બને છે સમજવાનું છે, એટલે એક્ઝામમાં નહીં ભૂલાય, ટકા દેખાશે તરત જ એનો ગુણોત્તર યાદ આવશે મિત્રો. આવી રીતે આનો એક ગુણોત્તર હતો, અત્યારે સોલ્વ કરીને બતાવું છું, પછી તમારે યાદ કરવાનો છે, મને તો યાદ છે પણ તમને સોલ્વ કરીને બતાવું. જોઈ લો, 16 × 3 = 48 + 2 = 50/3. હવે 50/3 ટકા છે તો એનું પાછું નીચે 100 આવે તો 1/2 આ 6ઠો ભાગ છે, એટલે 100ના 6 ભાગ કરો ને તો 16 2/3% 1 ભાગ થાય, એટલે આ 1:6 ભાગ થાય શેના, 100ના. તો ગુણ્યા 3 × 672, તો 6 1 ફરી 1 અને 2, તો જવાબ તમારો 112. આવી રીતે ટકાના તમને ગુણોત્તર આવડવા જોઈએ. આ જ બધા પરીક્ષામાં હવે પ્રશ્ન આવે છે, પહેલાં પણ આવતા હતા પણ પહેલાં ટકા બહુ સહેલા આવતા હતા, 25% કરી દીધા, 12.5% કરી દીધા, પણ હવે જો આવા 37.5, 62.5, 16 2/3%, અમુક અજીબ અજીબ પ્રબલા આવે છે ટકા, જેના ગુણોત્તર બહુ સહેલા બનતા હોય છે. તો ગુણોત્તર બનતા બનાવતા તમને શીખવાડીશ, અને પછી ધીમે ધીમે યાદ થઈ જશે તમને, તમે જોશો ને કહી દેશો કે આનો ટકાનો ગુણોત્તર તો આ જ થાય બરાબર. તો ધીમે ધીમે આપણે આગળ વધીશું, અને આ રીતનું તમને ધીમે ધીમે હું પર્સન્ટેજ એવું સ્ટ્રોંગ કરાવી દઈશ કે આના પછી જે 5-6 ચેપ્ટર આના ઉપર જે આધાર રાખે છે એ તમે ટકાવાળીની મદદથી સેકન્ડ્સમાં કરશો મિત્રો. હે, તો બહુ જ અગત્યનું ચેપ્ટર છે, એટલે તમે આને ધ્યાનથી જોજો, ના ખબર પડી હોય તો પોઝ કરીને વારંવાર વિડીયો જોજો, આનું સ્ટ્રોંગ બનાવજો, અને દરેક વિડીયો તમે જે મારા જોવો છો એ લાઇનમાં જોવાનું રાખજો, તમને મારી વિનંતી છે. કારણ કે તમે ડાયરેક્ટ લેક્ચર નંબર 3 જોશો તો તમને આઈડિયા નહીં આવે, આ ગણિત સબ્જેક્ટ છે મિત્રો, સમજજો. ઇતિહાસ ભૂગોળ અલગ વસ્તુ છે, કોઈ પણ વચ્ચે ટોપિક ઉઠાવી લો વાંધો ના આવે, ખબર પડી જાય. મેથ્સમાં એવું ના થાય મિત્રો, તમને પર્સન્ટેજનો કોન્સેપ્ટ જ ખબર ના હોય તો તમે આગળ ટકા નહીં કરી શકો, ટકામાં આગળ ના વધી શકાય. એટલે જે પણ ચેપ્ટર તમે પકડો, કોઈ પણ ચેપ્ટર મારું પકડો તો લાઇનમાં જ પકડવાનું, એટલે હું ધ્યાનથી જ મૂકું છું, એમાં સ્પેસિફિક લખું છું કે લેક્ચર 1 છે, લેક્ચર 2 છે, લેક્ચર 3 છે બરાબર. તો આ લેક્ચર નંબર 1 છે, જોયું છે તમે, ઠીક છે. આગળ લેક્ચર 2 3 ધીમે ધીમે આગળ દેખાશે, તમે જોજો. હજુ તો મસ્ત સ્ટાર્ટ કર્યું છે અને બહુ સરસ મને રિસ્પોન્સ મળ્યો છે, હું થેન્ક યુ કહેવા માગું છું બધાને કે 2-3 દિવસમાં જ 800+ સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે.
તમારું ટાર્ગેટ છે કે બસ 6-1 મહિનામાં 1 લાખ ક્રોસ કરી દઈએ અને 2019ની જે પણ ભરતીઓ આવવાની છે એમાં મેથ્સ રિઝનિંગમાં એક પણ ક્વેશ્ચન બહારનો નહીં બને એવી તૈયારી આપણે કરવી છે કે તમે વિડીયો જુઓ, પ્રેક્ટિસ કરો, બધા જ દાખલા તમે મેથ્સ અને રિઝનિંગના કરી શકશો. ધીમે ધીમે બધા સબ્જેક્ટ આપણે ફેકલ્ટી એક્સપર્ટ્સ લાવીશું, ચિંતા ના કરશો. પણ અત્યારે ફોકસ હું જે કરાવું છું મેથ્સ અને રિઝનિંગ ઉપર, ઠીક છે? આનું પછી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ કે ગુણોત્તરની સામે ટકા. બરાબર છે? ચલો, થેન્ક યુ મિત્રો, મળીશું પછી આપણે આગળ. થેન્ક યુ વેરી મચ.